આઝાદીના અમૃત મહોત્સવના અંતર્ગત વડાપ્રધાનના સ્વપ્નને સાકારિત કરવા સુરત જિલ્લાના દરેક ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા 75 ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેવા હેતુથી માજી મંત્રી ઈશ્વર પરમાર અને પલસાણા મામલતદાર ચેતન સુથારના વડપણ હેઠળ પલસાણા મામલતદાર કચેરી ખાતે ગ્રામ પ્રાકૃતિક કૃષિ સમિતિ તાલીમ કાર્યક્રમ અને કિસાન ગોષ્ઠી યોજાઈ હતી। प्राकृतिक खेती अभियान वेगवंतु बनावा पलसाणा तालुकाना खेडूतो तथा तालुका पंचायत सदस्यश्रीओ सरपंचो तलाटीओ ग्रामसेवको खेतीवाड़ी बागायत विभाग अधिकारी एक छत्र नीचे प्राकृतिक खेती अभियान ने जन आंदोलन रूपे अपनावा विचार मंथन कर्यु हतु। खेडूतोने पोतानी जमीन पैकी नाना पाया प्राकृतिक खेती शुरुआत करी पोताना परिवारना सभ्यो सहित समग्र समाज ने स्वास्थ्य बक्षे तेवी अपील करी हती। खेती माटे जरूरी एवा धन जीवामृत गौशालाओमांथी सुमूल मार्फते खेडूतोने पहोंचाडवा माटेनुं आयोजन करवामां आवी रह्युं होवानी विगतो आपी हती। आ कार्यक्रममां धारासभ्य ईश्वरभाई परमारे वधुने वधु खेडूतो स्वास्थ्यवर्धक एवी प्राकृतिक खेती अपनावी प्रधानमंत्री नरेन्द्रभाई मोदी अने राज्यपाल आचार्य देवव्रतजीना स्वप्नने साकारित करवानो अनुरोध कर्यो हतो। गत तारीख 14 મેના રોજ બારડોલી ખાતે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેતી કરવી એ અંગેની એક બેઠકનું આયોજન થયું હતું। એના ભાગરૂપે આજે બારડોલી વિધાનસભા મત વિસ્તારમાં સવારે બારડોલી ખાતે અને બપોરે પલસાણા ખાતે આ વર્ષે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ આઝાદીના 75 વર્ષ પૂરા થાય છે એનું આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યા છે ત્યારે ગામડાના દરેક ખેડૂતો અમારા સુરત જિલ્લાના ગામના દરેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ તરફ વળે એ માટેના આયોજનના ભાગરૂપે આજે પલસાણા મામલતદાર કચેરી ખાતે ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તલાટીકમ મંત્રીશ્રીઓ ગ્રામસેવકો અને મામલતદારશ્રી તાલુકા વિકાસ અધિકારીશ્રી અને આત્માના અધિકારીશ્રી દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું અને એ બેઠકમાં આજે સંકલ્પ કરવામાં આવ્યો કે 31 મે પહેલાં પલસાણા તાલુકા ખાતે આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે એટલે કે 75મા વર્ષ નિમિત્તે ગામ દીઠ 75 ખેડૂતો કે તેથી વધુ ખેડૂતોને આપણે પ્રાકૃતિક ખેતી પદ્ધતિમાં જોડીશું એ પ્રકારનો આજની આ બેઠક રહી છે અને અમે આશા રાખીએ છીએ કે આજની જે આ બેઠક છે એમાં અમે સૌ સાથે મળીને આ જે અમને પ્રાકૃતિક ખેતી તરફ વળવામાં આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તથા સુભાષ પાલેકરજી અને આપણા રાજ્યના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાહેબ જ્યારે આ પ્રમાણનું આપણે માર્ગદર્શન આપતા હોય ત્યારે આપણે સૌ સાથે મળીને આ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવીએ એ જ અપેક્ષા। જય હિન્દ, જય ભારત।